વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભારે રસાકસી જોવા મળી રહી છે અને તેમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જૂના જોગીઓની બાદબાકી કરી નવા નિશાળિયાને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। આવી જ પરિસ્થિતિ સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર જોવા મળી રહી છે અને તેમાંની એક બેઠક એટલે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક જે હાલ હાઈ પ્રોફાઇલ બેઠક બની ચૂકી છે તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના દિગ્ગજ નેતા હકુભાની ટિકિટ કાપી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને અહીંથી ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે તો સામે અપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી જંગના મેદાનમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ બેઠક ઉપરથી કેવા પ્રકારના સમીકરણો રચાયા છે કોનું પલરૂ ભારે જણાઈ રહ્યું છે શું સ્થિતિ છે આવો આપને જણાવીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ભક્તિ રાજગોર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। આ વખતે વિધાનસભાની ચૂંટણી અનેક રીતે મહત્વની બની રહી છે તેના પાછળના મુખ્ય કારણોની જો વાત કરવામાં આવે તો આપની એન્ટ્રીથી રાજ્યમાં પહેલી વાત ત્રિપાંખીયો જંગ જામ્યો છે તો બીજી બાજુ ભાજપે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી છે જેના પગલે તેઓ નારાજ છે। ક્યાંક આ નારાજગી ખુલીને સામે આવી છે તો કોઈક જગ્યાએ મૌન પણ જોવા મળી રહ્યું છે। આવી જ પરિસ્થિતિ જામનગર જિલ્લાના ઉત્તર વિધાનસભા બેઠક ઉપર જોવા મળી રહી છે। આ વખતે ભાજપે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના હકુભા જાડેજાની ટિકિટ કાપી છે અને તેમના સ્થાને રીવાબાને મેદાનમાં ઉતાર્યા છે। રીવાબાને મેદાને ઉતારતા આ બેઠક હવે હાઈ પ્રોફાઇલ બેઠક બની ચૂકી છે જેથી સૌ કોઈની નજર આ બેઠક ઉપર જોવા મળી રહી છે। જામનગર ઉત્તર બેઠકની જો વાત કરવામાં આવે તો નવા સીમાંકન બાદ વર્ષ 2012માં જામનગર ઉત્તર બેઠક અસ્તિત્વમાં આવી છે। આ બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાનો દબદબો રહ્યો છે। હકુભા તરીકે જાણીતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ મુલુભાઈ બેરાને 9,448 મતોના માર્જિનથી હરાવ્યા હતા। વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને રૂપાણી સરકારના રાજ્યકક્ષાના મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા। જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારે હકુભા જાડેજાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા। આ ઉપરાંત 2022ની વિધાનસભાની ટિકિટ પણ તેમની કાપવામાં આવી છે। તેમના સ્થાને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ભાજપે જામનગર ઉત્તર બેઠક ઉપરથી મેદાને ઉતાર્યા છે તો બીજી બાજુ જામનગર ઉત્તર બેઠક ઉપર કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે। રીવાબાની સીધી જ ટક્કર કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્રસિંહ જાડેજા અને આપના ઉમેદવાર કરસન કરમૂર સાથે થશે। આ સિવાય અપક્ષમાંથી 7 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે તો બસપાના ઉમેદવાર જગદીશ ગઢવી પણ જામનગર ઉત્તર બેઠક પરથી ઝંપલાવ્યું છે ત્યારે હવે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોણ મેદાન મારશે તે જોવાનું મહત્વનું બની રહેશે। મહત્વનું છે કે જામનગર ઉત્તર વિધાનસભાની બેઠક આ વખતે હાઈ પ્રોફાઇલ બની ચૂકી છે અને તેના પાછળનું કારણ છે કે રીવાબા જાડેજાને ભારતીય જનતા પાર્ટીએ અહીંથી ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે। મહત્વનું છે કે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણના હકુભા જાડેજાને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી અને તેના સ્થાને રીવાબાને ચૂંટણી જંગના મેદાનમાં ઉતાર્યા છે એટલે અહીં ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે તો સાથે જ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અપક્ષ સહિત બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો પણ આ વખતે રીવાબાની સામે જોવા મળી રહ્યા છે એટલે રીવાબાની સીધી જ ટક્કર ભાજપ કોંગ્રેસ સાથે તો થવાની જ છે પરંતુ તેની સાથોસાથ અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં છે તેને માત આપવી પણ રીવાબા માટે ખરાખરીનો જંગ બની રહ્યો છે ત્યારે આ વખતે શું રીવાબા ફરી એકવાર હકુભા જાડેજાનો રેકોર્ડ તોડશે કે શું તે એક સવાલ બનીને ઊભો થયો છે। ગુજરાતની રાજનીતિ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પળે પળના અપડેટ્સથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર મેળવવા માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ gujrattak.in પર। નમસ્કાર।